चालो बाळ मित्रों, गुड आफ्टरनून, जय स्वामीनारायण। आज आप जो असाइनमेंट अधूरत ने आज आप पूर्ण करीशू, और बराबर है। चलो तो गई काल आप शू जो असाइनमेंट में कि प्रश्न एक अने बने जोया था ने वाक्यवाला, हमें प्रश्न बे जोई लीधो तो कि एक वाक्य में जवाब आपो। हवे त्यार पछी आवशे प्रश्न ब ना पेलो फकीरवाळो पाठ थई गयो, बाकी हतो ने ए आपणे लईशुं। पाठ 11મો ટૂંકમાં प्रश्न, तो पाठ 11 पर जुओ। पाठ 11 खोलो, पेज नंबर 57 खोल्यो ने। हाँ चलो, एनो पेलो प्रश्न शुं छे ते जुओ। जो पेलो प्रश्न एक, नीचेना दरेक प्रश्नना उत्तर एक एक वाक्य में आपो। शू कहे छे के एक एक वाक्य में जवाब मांग्या छे। तो वेपारीए फकीने शूँ पूछ्यू, तो वेपारीए फकीने शूँ पूछ्यू तू, वेपारीए फकीने पूछ्यू कि फकीर बाबा, तमे आटलामां क्यांय मारू ऊंट जता जोयू छे? ए पूछ्यू तू ने कि फकीर बाबा, तमे आटलामां क्यांय मारो ऊंट जता जोयू छे? बे नंबर, वेपारी गुस्से शा माटे थयो? जो वेपारी गुस्से शा माटे थयो के वेपारी गुस्से थयो कि तेना ऊंट उपर शुं हतुं? जवेरातो हता ने। वेपारी ने एवुं थयुं कि जो मारो ऊंट हतुं ए फकीर बाबाए नक्की जोयुं ज छे, पण एना उपर शुं हतुं? કિંમતી જવેરાતો હતા, એટલે એ મને બતાવવા માગતા નથી। નંબર 3, ઊંટ એ કાંખે કાણું હશે એવું અનુમાન ફકીરે ક્યાં આધારે કર્યું? એને શેના આધારે એવું અનુમાન કર્યું હતું? તો પોતાના અવલોકનની શક્તિના આધારે કર્યું હતું, પોતાને અવલોકનના આધારે કર્યું હતું ને કે એ ઊંટ એ કાંખે કાણું હશે। જુઓ હવે, ચાલ, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? સોર્યો, ઊંટ એક આખે કાણું હશે એવું અનુમાન ફકીરે ક્યાં આધારે કર્યું હતું? હા, તો એનો જવાબ એમ આવે છે કે એક આખે કાણું હતું એવું ઊંટનું શું હતું કે જો પેલા ફકીર બાબાને હતું ને કે એક આખે કાણું હશે, પછી એના એક બાજુના પાંખ કરડેલા હતા, પછી એક બાજુ ઘઉં લાદેલા હતું ને એવું। તો ઊંટનું એક આંખે કાણું હતું કારણ કે એ ચાલતો હતો, તેને પાન કેમ કરડ્યા હતા? એક આંખેનો આગળનો દાંત એનો કેવો હતો? પડી ગયેલો હતો, એટલે ખાય એટલે કેવું થાય? અધકચરું ખવાતું ને, ભાંગે તો થોડું થોડું કટકો આમ તેમ રહી જાય એવો એનો પાનનો આકાર કરી નાખેલો હતો, પછી જમણી બાજુ ઘઉં લાદેલા હતા। તો ઊંટે એક આંખે કાણું એવું અનુમાન ફકીરે એવી રીતના એના આધારે કર્યું હતું કે તે ચાલ્યું હતું ને તેના શું પડેલું હતું, પગના પેલા શું કે પંજાને એવું પડેલું હતું। ચાલો ઓચાનો, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? તો ફકીરે પોતાની અવલોકનના ટેવના આધારે, એના અવલોકનથી કર્યું હતું। હવે પ્રશ્ન 2 આવશે ને, પ્રશ્ન નંબર 2, પણ ત્યાર પહેલાં આપણે એક તારકાળો પાઠ પણ ચલાવ્યો છે, એના પ્રશ્ન જવાબ તમે જાતે લખ્યા હશે ને, મેં આપ્યા હતા ને હું બોલી હતી, ખ્યાલ છે? તો ન લખ્યા હોય તો ચાલો અત્યારે લખાવું છું, પણ તમે લખજો, ઓકે? તારકને શાની બીક લાગે છે? પેજ નંબર ખ્યાલ છે ને, 67 ઉપર। ચાલો, તારકને શાની બીક લાગે છે? તારકને વૃક્ષ પર ચડવાની બીક લાગે છે। જો ન લખ્યા અમને લખી નાખજો, અત્યારે બોલતી જાઉં છું, તમારે લખી નાખવાના છે। તારકને વૃક્ષ ઉપર ચડવાની બીક લાગે છે। 2, દાદાજીએ નરેન્દ્રને કોનો ડર બતાવ્યો? તો દાદાજીએ નરેન્દ્રને રાક્ષસનો ડર બતાવ્યો। 3,
बाळक नरेन्द्रनी માતાનું નામ શું હતું? જો બાળ નરેન્દ્રની માતાનું નામ શું હતું? આપણે ભણી ગયા છીએ ને એટલે આપણને ખ્યાલ છે. તો તેની માતાનું નામ ભુવનેશ્વરી હતું. શું હતું? ભુવનેશ્વરી હતું. નંબર 4, નરેન્દ્ર કેળાની વાડીમાં કોની રાહ જુએ છે? નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાનજીની રાહ જુએ છે. 5, સાપ નીકળ્યો છતાંય નરેન્દ્ર કેમ ભાગ્યો નહીં? નરેન્દ્ર કઈ શેમાં બેઠો હતો? નરેન્દ્ર ધ્યાનમાં બેઠો હતો ને, કે સાપ નીકળ્યો છતાંય નરેન્દ્ર કેમ ભાગ્યો નહીં? નરેન્દ્ર તે પોતાનું મન સ્થિર કરીને ધ્યાનમાં બેઠો હતો. ક્યાં બેઠો હતો? ધ્યાનમાં બેઠો હતો. તેથી પેલા બાળકો દોડધામ કરતા હતા, બૂમો પાડતા હતા, તો બી નરેન્દ્રને કંઈ ખ્યાલ હતો નહીં. ઓકે, ચાલો હવે ત્યાર પછી પ્રશ્ન 3 શું આપ્યું છે? પ્રશ્ન 3 કાવ્ય પંક્તિ આપી છે. જો નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો ને લખો. એ તમને ખ્યાલ છે કાવ્ય તો આપણે કયું આવ્યું છે? ફક્ત એક જ આવ્યું છે. કાવ્ય એક આવ્યું છે ને, તો ક્યાં ધોરણ ક્યાં પાઠનું આવ્યું છે? પાઠ 9. હું તો પૂછું કે મોરલાની પીછી. તો ચાલો કાવ્ય 9 ખોલો. આ કાવ્ય 9 છે એ તમારે આખું પાકું કરવાનું છે. કોઈ બી અંદર આવી શકે. તમને ખ્યાલ છે ને, મેં બે મૂકેલી છે. તો કઈ મૂક્યું છે? તો જો, હું તો પૂછું કે મોરલાનમાં રંગરંગ વાળી આટીલડી કોને જડી? વળી પૂછું કે મીંદડીની માંજરસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી? વળી પૂછું કે ગાવરડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધારા કોણે ભરી? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીની ડોસીની ઝૂંપડી કોણે મઢ? વળી પૂછું કે આભલની થેળીમાં સૂરજની ભમતી ભમરડિયા કોણે કર? હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખંતી આંખ મારી કોણે કરી? આવી છે ને આ કાવ્ય પણ અંદર પંક્તિ આવી છે. વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચુંદડી કોણે કરી? આપણે ત્યારે મસ્ત નિરાતક ગાયું હતું. ત્યારે આપણી પાસે સમય હતો એટલે સરસ મજાનું કાવ્ય ગાયું હતું. પણ અત્યારે આપણી પાસે સમય ઓછો છે, ફક્ત રિવિઝન માટે છે, બરાબર છે? તો આ કાવ્ય પણ તમારે પાકું કરવું જોઈશે. ઓકે, ચાલો ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન 3 ઉત્તરો લખો. તો પાઠ 10 ખોલો. મોટા પ્રશ્નો છે ને. પેજ 52 પર જુઓ. ખોલ્યું પેજ 52. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નના ઉત્તર લખો. શું કહ્યું છે કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1 ઘોડેસવાર કઈ રીતે મૂર્ખ હતો? તો જો ઘોડેસવાર કઈ રીતે મૂર્ખ હતો? પ્રશ્ન જ્યાં પણ મેં તમને આપેલા છે ને એમાંથી હું તમને ગોતી આપું.
ચાલો બે નંબર સોરી એક નંબર ઘોડેસર કઈ રીતે મૂર્ખ હતો તો તમને મોટા પ્રશ્ન મેં લખાવ્યા છે ને તેમાં પણ છે કે ઘોડેસવાર તેની પેલી શું ઘાસનો ભારો લઈને જતો હતો કે તેને શું હતું કે જો આટલો મોટો ભારો છે તો હું કોના પર મૂકું ઘોડા પર જો મારા ઘોડા પર મૂકું તો ઘોડો બિચારો મરી જાય તો એવો એને એવું વિચાર કે હું મારા માથા પર પેલો ભારો લઈ લઉં ઘાસનો ભારો મારા માથા પર લઈ લઉં અને પછી હું બેસી જાઉં તો એનો ભાર ઓછો થઈ જાય પણ એનો ભાર ઓછો ન થાય એ તો જેટલો હતો તેટલો ને તેટલો રહેવાનો જ હતો તો તે રીતે કેવો હતો ઘોડેસવાર મૂર્ખ હતો કે જેથી હું જો મારા ઉપર ભારો લઈ લઉં તો ઘોડો મારો મરી ન જાય એને એવું હતું ને જો એના ભારો એના પર ભારો મૂકું તો ઘોડો કેવો થઈ જાય મરી જાય તો હું જ મારી ઉપર મૂકી દઉં તો ઘોડો મરે નહીં પણ મૂર્ખ હતો જો એનો વજન અને ભારાનો વજન તો આખરે કોણ ઉઠાવવાનો હતો ઘોડો જ ઉઠાવવાનો હતો ને હં તો ઘોડે સવાર એ રીતે મૂર્ખ હતો કાદવમાં પડેલા માણસની શી મૂર્ખાઈ હતી તો કાદવમાં પડેલો માણસ એની કઈ મૂર્ખાઈ હતી તો તે શું કરતો હતો પોતાના બે હાથ પહોળા કરીને ક્યાં જતો હતો સુથાર પાસે જતો હતો ને શું કામે તો પોતાના જૂના કબાટનું માપ દેવા જતો હતો તો એ કાદવમાં પડી ગયો છતાં એ ઊભો થઈ શકે એમ હતો પણ ઊભો ન થયો શું કામે કે જો હું મારા બંને હાથ થોભો દઈને ઊભો થઈ જાઉં તો મારા કબાટનું આ માપનું હાથ ઓલા કબાટનું માપ લીધેલું તે વિખાઈ જાય એટલા માટે એ જાતે ઊભો થતો ન હતો ત્રણ નંબર સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂર્ખ લાગે છે કેમ જો સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો માણસ આપણને કેમ મૂર્ખ લાગે છે બેમાંથી તો હીરાની વીંટીવાળો જ મૂર્ખ લાગે છે ને શું કામે તો હીરાની વીંટીવાળાએ શું નિશાની રાખી હતી હીરાની વીંટીવાળાએ પહેલાં વાદળે નિશાની રાખી હતી ને કેમ કે એ શું કરતો હતો એ વીંટી એને ક્યાં દાટી હતી રેતીના ઢગલામાં દાટી તો હતી પણ નિશાની એને વાદળની રાખી હતી વાદળ એક સાથે સ્થિર હોતા નથી વાદળ જો સ્થિર હોય તો આપણે એમની નિશાની રાખી શકાય પણ વાદળ સ્થિર ન હોય તેની નિશાની આપણે રાખી શકાય નહીં બરાબર છે ને ચાલો હવે ચાર બિરબલે કુલ કેટલા મૂર્ખના સરદારને શોધ્યા ને ક્યાં ક્યાં તો બિરબલે કેટલા મૂર્ખના સરદારને શોધ્યા હતા તો બિરબલે કુલ મૂર્ખના ચાર સરદારને શોધ્યા હતા કેટલા ચાર તો પેલો તો કોણ હતો પેલો ઘોડેસવાર હતો ને શું કામે તો પોતાના માથા પર પોતાનો ઘાસનો ભારો મૂક્યો હતો એ એક હતો બીજો કોણ હતો કે કાદવમાં પડેલો માણસ એને ખ્યાલ હતો કે મારા બંને હાથનું માપ બરાબર ન આવે તોય છતાં એ બંને હાથ પોળા કરીને ક્યાં જતો હતો સુથાર પાસે જતો હતો ને એ બે થઈ ગયા ને ત્રીજો સોનાની વીંટી શોધતો માણસ તો સોનાની વીંટી એને શું કર્યું હતું કે અંધારામાં ગોતતો હતો અંજાળો હતો છતાં ક્યાં ગોતતો હતો અંધારામાં તો અંધારામાં એ વીંટી કાંઈ મળી શકે ના અને ચાર કે હીરાની વીંટી શોધતો માણસ હીરાની વીંટીને ક્યાં દાટી હતી રેતીના ઢગલામાં દાટી હતી પણ એ શું કરતો હતો નિશાની શેની રાખી હતી વાદળની નિશાની રાખી હતી ને એ ચાર થઈ ગયા ને ચાર મૂર્ખના નામ પણ આવી ગયા ઓકે હવે આપણે અસાઇનમેન્ટમાં જોઈએ પાઠ 11 ખોલો પાઠ 11 જુઓ તેમાં કે ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું છે ફકીરે પોતાના અવલોકનના ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું હતું ને હા પ્રશ્ન 11મો છે વેપારી કઈ કડકાઈથી ફકીરને શું પૂછ્યું આ રહ્યું વેપારીએ કડકાઈથી ફકીરને શું પૂછ્યું
વેપારી કડકાઈથી ફકીરને શું પૂછ્યું કે તો પેલું કીધું હતું ને કે ભાઈ તમે ફકીર બાબા ડાહ્યા થઈને મારું ઊંટ મને પાછું આપી દો કે તેના ઉપર કિંમતી જવેરાત છે, પણ કિંમતી જવેરાત હતું, જો નહીં આપો તો તમને પકડીને ક્યાં લઈ જવામાં આવશે, રાજા પાસે લઈ જવામાં આવશે, એવું કહ્યું હતું ને. હા, તો ફકીરે કરેલું ઊંટનું વર્ણન છે, બરાબર છે, એ તો તમને લખાવેલું હોય તો. પણ આ વેપારીએ કડકાઈથી ફકીરને આ જવાબ આપ્યો હતો. પછી ત્રણ, વેપારીની ધમકીનો ફકીરે શું જવાબ આપ્યો? જો વેપારીના ધમકીનો ફકીરે શું જવાબ આપ્યો કે તેમને એવું કીધું હતું કે મારે તમારું ઊંટ જોતું, મને તો તમારું ઊંટ કે જતા જોયું નથી, પણ તેના ઉપર તો ઝવેરાત છે એની મને ખ્યાલ નથી, એની તો સી વાત જ કરવી કે મેં જો તમારું ઊંટ જોયું નથી તો એના ઉપર ઝવેરાત છે એ તો મને કંઈ ખ્યાલ નથી, તો મારે તમારા ઝવેરાતને શું કરવું હતું, એવી રીતના એમને કહ્યું હતું ને. ચાલો, ચાર, ઊંટ પર ઘઉં અને મધ લાધા હતા એવું અનુમાન ફકીરે ક્યાં આધારે કહ્યું હતું? ઊંટ પર શું હતું? ઘઉં અને મધ હતા ને, એક બાજુ ઘઉં હતા, એક બાજુ માખ્યું પેલી મણમણતી હતી, આ એનો છે, કે એવું અનુમાન ફકીરે ક્યાં આધારે કર્યું હશે? એનું અનુમાન ફકીરે ક્યાં આધારે કર્યું હશે? તો જુઓ, ઊંટના પગલાના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી તરફ માખીઓ મણબણતી હતી, તેના આધારે ફકીરે અનુમાન કર્યું કે ઊંટ પર એક બાજુ ઘઉં અને બીજી બાજુ મધ લાધ્યા હતા. ઓકે, આજે આપણો સમય થોડોક વધારે લેશું, કારણ કે જેથી પ્રશ્ન જવાબ આપણે પૂરા થઈ જાય. પ્રશ્ન પાંચ, ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું કે તેને શું પેલા એ ઊંટને લીધે એને શું કર્યું હતું કે તેને રાજા પાસે લઈ જવામાં આવ્યું હતું કે ઝવેરાત મારે લઈ જાય છે, હું જોતો છે ઊંટને, અને એવું બધું હતું ને, એટલા માટે શું કર્યું હતું કે એને પકડીને કોની પાસે લઈ ગયા? રાજા પાસે લઈ ગયા. પણ રાજા પાસે કોનો જવાબ સાચો પડ્યો? ફકીર બાબાનો, એનો જવાબ સાચો પડ્યો. એટલે રાજાએ તેમને શું કહ્યું કે આને ઈનામ આપીને છોડી દો, કીધું હતું ને એવું કે આને ઈનામ આપીને આપણે છોડી દો. આ માણસ તો સાચો છે, આપણે ત્યારે એ વાત કરી હતી, ખ્યાલ છે? એ વાતો તમે સાંભળો, તરત તમને પ્રશ્નના જવાબ તમને યાદ આવવા મળશે. તો ચાલો, પાઠ 12 ખોલો. આના તો પ્રશ્ન જવાબ આપ નથી લખાવેલા, બરાબર છે, એટલે પાઠ આપણે 12 ના સવાલ જવાબ કરવાના નથી. પણ નાના હતા એટલે એમ તમને મોઢે કરાવ્યા હતા, એટલે તમને કીધેલું હતું ને, રિવિઝન કરાવ્યું છે. પણ નાના સવાલ જવાબ મોટા છે આપણે કર્યા નથી. તો ચાલો, હવે બીજું રિવિઝન આપણે આવતીકાલે કરીશું. બાય.